નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે બ્લેકબકનો યુનિટ વન ભણીએ છીએ અને આપણે એમાં પાર્ટ વન ભણી લીધો છે આપણે હવે પાર્ટ ટુમાં આગળ વધવાનું છે એટલે કે આપણું અધૂરું યુનિટ પૂરું કરવાનું છે મિત્રો તમને મારે એક વાત કહેવાની છે કે આપણે હવે ધોરણ નવમાં છીએ બરાબર અને મને એવું લાગે છે કે તમે લોકો હજી એ વાતના વેમમાં છો કે આપણે એક દિવસ વિડીયો આવે છે એક વિષયનો એક દિવસ નથી આવતો બરાબર એટલે તમે લોકો મને મારા જે અપલોડ કરેલા વિડીયો છે એમાં હું જોઉં છું કે તમે એક દિવસ જે વિડીયો હું મૂકું છું એ બધા જોવો છો બીજા દિવસે વિડીયો નથી જોતા વળી ત્રીજા દિવસે જુઓ છો એટલે તમને એમ છે કે આપણે જેમ સ્કૂલમાં લેક્ચર આવે છે એમ જ વિડીયો આવે છે બરાબર તો મિત્રો એવું નથી તમને વિડીયો રોજે રોજ મળવાના છે બરાબર એટલે તમને દરેક સબ્જેક્ટના વિડીયો રોજ આવશે ઇંગ્લિશ એસએસ ગુજરાતી મેથ્સ સાયન્સ બધા જ સબ્જેક્ટના વિડીયો રોજ બરાબર એટલે તમે લોકો રોજ વિડીયો જોવાનું ચાલુ કરી દેજો બરાબર જે વિડીયો તમે હજી સુધી નથી જોયા એ પણ જોઈ લેજો ઇંગ્લિશના વિડીયોની લિંક હું એક વીક સુધી રાખું છું વોલ ઉપર બરાબર એટલે તમે એક વીકમાં ગમે ત્યારે જોઈ શકો છો તમારું હોમવર્ક પણ હજી સુધી મને પહોંચતું થયું નથી મેં તમને ઓલરેડી યુનિટ વન ટેક્સબુકના નોટનું સરસ મજાનું પેજ બતાવ્યું હતું કેવી રીતે લખશો કેવી રીતે શું કરવાનું બરાબર એટલે તમે મહેરબાની કરીને હોમવર્ક ચાલુ કરી દો તમારી ફેરબુક બનાવવાનું ચાલુ કરી દો ચાલો બેક બ્લેકબકમાં આપણે વયા જઈએ આપણે ત્યાં સુધી જોયું હતું કે ભાઈ બ્લેકબક છે એ ગુજરાતમાં કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો આપણે ભાલ પ્રદેશ છે ત્યાંથી આપણે અંદર જઈએ બરાબર એટલે ત્યાં આવશે વેળાવદર ત્યાં આપણે જોઈએ છીએ ગુજરાત સિવાય પણ ઘણા બધા રાજ્યો છે બરાબર મહારાષ્ટ્ર ઓરિસ્સા પંજાબ રાજસ્થાન હરિયાણા આંધ્રપ્રદેશ કે જ્યાં બ્લેકબગ જોવા મળે છે બ્લેકબગ છે એના જે કાંઈ પણ આખો પાર્ક છે નેશનલ પાર્ક એ અત્યારે વેળાવદરમાં છે અને એની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ને છોતેર નાઇન્ટીન સેવન્ટી સિક્સ બરાબર એટલે આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે અને આપણે કઈ રીતે ત્યાં પહોંચી શકીએ વેળાવદર એનું વર્ણન પણ આપણે થયેલું હતું તે દિવસે મિત્રો એ પણ જોયું હતું કે આપણે વેળાવદર આપણે જો આ નેશનલ પાર્કની મુલાકાત લેવા જવું હોય તો આપણે કયા સમયે જઈ શકીએ કયો એના માટેનો યોગ્ય સમય છે મુલાકાત લેવા માટેનો બરાબર છે તો હવે આપણે એનાથી આગળ જોવાનું છે આગળ જોઈએ કે ધ બ્લેકબક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઈરલ્સ બરાબર સ્પાઈરલ હોર્ન્સ સ્પાઈરલ એટલે કે જો તમને નીચે ચિત્ર આપ્યું છે એમાં એના હોર્ન સિંગડાઓ જો ચક્રાકાર છે બરાબર ચક્રાકાર એટલે કે વણાંક વણાંકવાળા એટલે એમ કે છે કે બ્લેકબક છે એ કેના લીધે ફેમસ છે ફેમસ એટલે કે બહુ પ્રખ્યાત હો એ કોના લીધે પ્રખ્યાત છે તો એના જે ચક્રાકાર સિંગડા છે ને હોન એટલે સિંગડા એના લીધે એ બહુ પ્રખ્યાત છે ધ હવે એની બીજી કઈ એવી વાત છે કે જે આપણે નોટિસ હજી સુધી ન કરી હોય બરાબર તો ધ હોન્સ ઓફ ધ બ્લેકબગ ડિસ્ટિંક્ટિવ એટલે કે ડિફરન્ટ ટાઈપ ઓફ ડિફરન્ટ ટાઈપ એટલે જુદી જુદી જાતના બરાબર ને એવું નથી કે બધા જ પ્રકારના બ્લેકબગ છે ને એને સરખા જ હોર્ન હોય એમાં એને વિભિન્નતા વિવિધતા જોવા મળે છે એટલે હોન્સ ઓફ ધ બ્લેકબક આર રિજન્ડ વિથ વન ટુ ફોર સ્ક્વાયરલ ટર્ન્સ રીજન્ડ રિંગ્ડ વિથ રિંગડ એટલે શું કે રિંગ એટલે કે ગોળાકાર આકાર રિંગડ વિથ વન ટુ ફોર વન ટુ ફોર એટલે કે એકથી ચાર બરાબર એકથી ચાર એટલે કે ભાઈ કોઈ પણ બ્લેકબક હોય એમાં જરૂરી નથી કે ચાર પ્રકારનું આમ રાઉન્ડ રાઉન્ડ હોય ને મોટા બધા સિંગડા હોય બરાબર અથવા તો ત્રણ પ્રકારના જ રાઉન્ડ હોય ને મોટા સિંગડા હોય બધા એમાં ડિફરન્ટ ડિફરન્ટ સિંગડા છે કોઈકમાં એક ટર્નવાળું ચક્રાકાર સિંગડું છે કોઈકમાં બે કોકમાં ત્રણ કોકમાં ચાર બરાબર એટલે એમ કે છે કે એવા સ્પાઇરલ ટન્સ એમાં હોય છે એટલે એના લીધે શું છે તો એમાં વિવિધતા જોવા મળે છે ધે કેન બી એઝ લોંગ એઝ ટ્વેન્ટી એઇટ ઇંચ અને એમ કે છે કે ના સિંગડા છે એ કેટલા લાંબા છે તો એઝ લોંગ એઝ એટલે ના જેટલા લાંબા છે કેટલા લાંબા છે તો ટ્વેન્ટી એઇટ અઠ્યાવીસ ઇંચ અઠ્યાવીસ ઇંચ જેટલા એની લંબાઈ આપણને જોવા મળે છે ઇન ધ મેઇલ હવે જુઓ કે ભાઈ બ્લેક બોકમાં પણ આપણને ખબર છે ને બે જાતિઓ હોય આપણે જે મનુષ્યમાં હોય પશુઓમાં હોય પક્ષીઓમાં હોય કે એક તો મેઇલ એટલે કે પુરુષ અને ફિમેલ એટલે કે નારી બરાબર નર અને માદા તો અત્યારે કેની વાત છે કે જો ઇન ધ મેલ ધ અપર બોડી ઇઝ બ્લેક જો તમને નીચે ફોટો ઇઝ રીતનો આપ્યો છે મેલનો જ કે જે મેલ બ્લેકબક હોય છે ઈ અને ફિમેલ બ્લેકબક હોય છે ઈ એ બેમાં ફેર શું છે તો જે મેલ બક છે એનો આકાર અને એનો રંગ એમાં કંઈક જુદાપણું છે કેવું છે તો જો મેલ બ્લેકબક છે મેલ જે કાળિયાર હોય છે બરાબર નર કાળિયાર એનું ઉપરનું શરીર કેવું હોય છે તો જો તમને આપ્યું છે કે બ્લેક કાળા રંગનું હોય છે એન્ડ ધ બેલી અને એમ કહે છે કે એનું પેટ છે એ પણ એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઈટ બરાબર એટલે એમ કે છે કે જો એની આંખો છે ને ત્યાં જે રિંગ એટલે કે ગોળાકાર છે એ કેવું છે પાછું સફેદ કે ઉપરનો શરીરનો ભાગ કાળો અને એની આંખો છે એની આજુબાજુ જે રાઉન્ડ છે એ સફેદ રંગના જોવા મળે છે ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝઅલી હોર્નલેસ અને એમ કહે છે કે ફિમેલમાં અને મેલમાં શું તફાવત છે તો જે મેલ છે એને સિંગડા છે સિંગડા પણ જુદી જુદી આકારના છે એના પેટ સુધીનો ભાગ છે એ બ્લેક કલરનો છે એની આંખોની આજુબાજુ વ્હાઇટ કલરના સર્કલ છે પણ જે ફિમેલ છે એમાં એક જ વસ્તુ છે કે ફિમેલનો કલર કેવો હોય છે તો લાઇટ બ્રાઉન કલર હોય છે અને યુઝલી કેવી હોય છે તો હોર્ન લેસ હોય છે એટલે કે એમાં સિંગડા જોવા મળતા નથી બ્લેકબોક યુઝલી રૂમ ઓન ધ પ્લેન્સ ઇન ધ હેડ્સ ઓફ એમ કે છે કે ભાઈ રૂમ એટલે ઘૂમે છે ફરે છે રખડે છે ક્યાં ક્યાં તો યુઝલી એટલે કે સામાન્ય રીતે એ ક્યાં જોવા મળે છે તો ઓન ધ પ્લેન્સ પ્લેન્સ એટલે કે ખુલ્લા મેદાનોમાં ઇન ધ હર્ડ ઓફ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી એનિમલ્સ એમ જે છે બ્લેકબોગ કાળિયાર છે એકલું જોવા નથી મળતું પણ એ પંદરથી વીસના ટોળામાં હોય છે એન્ડ વિથ વન મેઇલ લીડર અને એ કોની સાથે હોય છે તો એમાં આગળ એક નેતા મેઇલ મેલ એટલે કે ના નર બરાબર અને લીડર એટલે કે નેતા એમ કહે છે કે એક લીડર હોય આગળ અને એની પાછળ પંદરથી વીસનું ટોળું હોય આવી રીતે ટોળામાં કાળિયાર છે એ આપણને જોવા મળે છે ઓન ધ ઓપન પ્લેન ધ બ્લેકબક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ અને એમ કે છે કે આ સૌથી ઝડપી પ્રાણીઓમાં કોનું અત્યારે આપણે ગણતરી કરવામાં આવી છે તો ભાઈ ચિત્તાની તો થાય જ છે પણ ચિત્તા કરતાં નાના જે પ્રાણીઓનો એક સમૂહ કરીએ છીએ આપણે હરણ છે આવી રીતે બ્લેકબક એટલે કે કાળિયાર છે બરાબર તો એમાં ઓપન પ્લેન એટલે કે ખુલ્લા ગ્રાઉન્ડમાં સૌથી વધારે ઝડપથી દોડવાનું કામ કોણ કરે છે તો એ એમાંનું કયું પ્રાણી છે તો એ કોણ છે તો આ કાળિયાર છે યાદ રાખજો મિત્રો એન્ડ કેન એન્ડ કેન આઉટ ટર્ન મોસ્ટ પ્રિડેક્ટરી ઓવર લોંગ ડિસ્ટન્સ અને એમ કે છે કે એનામાં એટલી ક્ષમતા હોય છે કે એ શું કરે છે કે ભાઈ કેન આઉટ ટર્ન આઉટ ટર્ન એટલે કે એમ ચક્કર મારું મોસ્ટ પ્રિડેક્ટરી એટલે કે એનું જે ખોરાક હોય છે બરાબર એ ઓવર લોંગ ડિસ્ટન્સ અને એમ કહે છે કે એ પોતાનો ખોરાક પણ ઝડપથી પકડી લે છે અને એના જે કિલર્સ કે એને જે મારવા આવતું હોય ને એને પણ એ શું કરે છે કિલર્સ એટલે એને મારી નાખવાવાળા લોકો એને મારી નાખવાવાળા પ્રાણીઓ આ પશુની તો આપણને ખબર જ છે કે મોટું પક કોઈ પણ જંગલી પશુ હોય એ નાના પશુઓને ખાઈ જાય છે તો એનામાં એટલી બધી ક્ષમતા છે કે એ દૂરથી પોતાને મારવા કોઈ આવે છે ને તો એ જોઈ શકે છે બરાબર ઇટ કેન રન એટી મી એમ પી એચ એટલે કે મીટર પર અવર બરાબર વેન નેસેસરી એમ કહે છે કે જ્યારે એને એમ થાય કે ભાઈ અત્યારે મારો જીવ બચાવવો જરૂરી છે નેસેસરી છે ત્યારે શું કરે છે તો એંસી મીટર પર અવરની ઝડપે દોડી શકે છે તો આપણે ચિત્તાની ઝડપ કેટલી હતી સો બરાબર તો વિચારો કે ચિત્તો કેવડું મોટું પ્રાણી તો એ સો કિલોમીટર પર અવરની ઝડપે દોડે છે બરાબર અને આ જે કાળિયાર છે એ કેટલાની તો એ એંસી મીટર પર અવરની ઝડપે દોડે છે જો તમે બાજુમાં ચિત્ર આપ્યું છે મિત્રો તમારી પાસે જો બુક હશે બરાબર બ્લેક બકની તમે વસાવી લીધી હશે તો તમે બુકમાં પણ જોઈ શકશો ચિત્ર વ્યવસ્થિત રીતે સરસ મજાનું બરાબર એટલે તમે જરાક બધું નોંધતા પણ રહેજો યાદ પણ રાખતા રહેજો કે ભાઈ ચિત્તો સો કિલોમીટર પર અવરની ઝડપે દોડે બરાબર કાળિયાર છે એસી મીટર પર અવરની ઝડપે દોડે છે ચીતા ઇઝ હવે શું કહે છે કે ભાઈ ચીતા ઇઝ બરાબર સેડ ટુ બી અ થ્રી ટુ ફોર ધ બ્લેકબક આપણને ખબર જ છે કે ભાઈ ચિતા છે એનો આપણે આગળનો યુનિટ ફર્સ્ટ જોઈ જ લીધું ટેક્સ્ટબુકનું કે ભાઈ ચિતાનું સૌથી સૌથી પ્રિય કોઈ ખોરાક હોય તો એ શું છે તો એ બ્લેકબક છે એટલે કે કાળિયાર છે તમે અહીંયા જોઈ શકો છો અધર વાઇલ્ડ એનિમલ્સ સચ એઝ વુલ્વ વુલ્વ્સ એટલે કે વરુ એન્ડ વાઇલ્ડ ડોગ્સ એટલે કે જંગલી કૂતરાઓ એમ કે છે કે ચિત્તા ઉપરાંત કોણ કોણ એવા છે કે જેને કાળિયાર છે એ પોતાના ખોરાક તરીકે પસંદ છે તો એક તો એમાં વૂલ્ઝ વરુનો સમાવેશ થાય છે અને વાઇલ્ડ ડોગ એટલે કે કૂતરાનો સમાવેશ થાય છે ઓલ્સો પ્રે અપૂન જો ઇન ટુ બ્રેકેટ આપ્યું છે કિલ એન્ડ ઇટ ફોર લિવિંગ ધ બ્લેક બોક એટલે કે આ વરુઓ અને જંગલી કૂતરાઓ છે એ પણ કાળિયારને મારી નાખે છે અને શું કરે છે કે ઇટ ફોર લિવિંગ એટલે કે પોતાના જીવન જીવવા માટે એને જે ખોરાક જરૂરી છે એ જરૂરી ખોરાક કયો છે તો કાળિયાર છે એના માટે થઈને ધ બ્લેકબક ઇઝ અ હાર્બીવિયર હાર્બીવિયર એટલે ઘાસાહારી ઘાસાહારી એટલે કે શાકાહારી પ્રાણી છે આપણને ખબર છે કે ભાઈ શાકાહારી એટલે હાર્બીવિયર અને માંસાહારી એટલે નોન વેજીટેરિયન શાકાહારી માટે તમે વેજીટેરિયન શબ્દ પણ વાપરી શકો છો એટલે એમ કે છે કે બ્લેકબર્ગ કેવું પ્રાણી છે તો એ શાકાહારી પ્રાણી છે એ પોતાના ખોરાકમાં માંસનો ઉપયોગ કરતું નથી ઘાસાહારી અથવા તો શાકાહારી ઇટ લિવ્સ ઓન ગ્રાસ પ્લાન્ટ્સ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ એમ કે છે એ કોના ઉપર જીવન એનું ચાલે છે તો એ ગ્રાસ ઘાસ ખાય છે પ્લાન્ટ્સ એટલે કે નાના નાના છોડવાઓ ખાય છે ફ્લાવર્સ ફૂલો અને ફ્રૂટ્સ એટલે કે ફળો ખાઈને જીવે છે ધ મેક્સિમમ લાઈફ સ્પેન રેકોર્ડેડ ઇઝ અબાઉટ સિક્સટીન યર્સ અને એમ કે છે કે એનું મહત્તમ જીવન મેક્સિમમ એનું જીવન ક્યાં સુધીનું હોય છે તો સોળ વરસ સુધીનું એ જીવી શકે છે ત્યાં સુધીમાં કાં તો એનો શિકાર થઈ ગયો હોય છે બરાબર અને અથવા તો એ પોતે પોતાની રીતે જ સોળ વરસ પછી વૃદ્ધ થઈ જાય છે અને મૃત્યુ પામે છે ચાલો નેક્સ્ટ હવે જોઈએ કે ભાઈ બ્લેકબકનો શિકાર કોના માટે કરવામાં આવે છે બરાબર તો ધ બ્લેકબક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કીન ફ્લેશ એટલે માંસ બરાબર અને ઇટ્સ સ્કીન એટલે કે એની ઉપરની ચામડી કે ભાઈ બ્લેકબક છે એને કોન કામ મારી નાખવામાં આવે છે કામ એનો શિકાર કરવામાં આવે છે હન્ટેડ એટલે શિકાર કરવો કે ભાઈ એનું જે માંસ છે ને એ પણ બહુ સારી રીતે વેચાય છે બજારમાં અને એની સ્કીન ઉપરની ચામડી તો આ બે વસ્તુને લીધે બગ છે એનો શિકાર થાય છે ઓલ ધો ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહેબિટેડ ધ હન્ટિંગ ઓફ ધીઝ એન્ડેગ્રેડ એન્ડેગ્રેડ એટલે શું નાશપ્રાય કે જે અમુક પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ તમને ખબર છે કે તમે વિજ્ઞાનમાં અને સમાજમાં ને એમાં ભણતા હશો ને તો એમાં આવતું હશે કે આ જાતિ કેવી છે તો નાસપ્રાય છે નાશપ્રાય એટલે કેવી છે કે એ હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે બરાબર તો કાળિયારનું પણ એવું જ છે જો અહીંયા શું લખ્યું છે કે ઓલ્ધો એટલે કે તેમ છતાં જો આટલા બધા નિયમો છે કે ઇન્ડિયન લો ઇન્ડિયન લો એટલે કે ભારતીય નિયમ પ્રમાણે સ્ટ્રિક્ટલી પ્રોહેબિટેડ બરાબર સ્ટ્રિક્ટલી એટલે સખતપણે પ્રોહેબિટેડ એટલે કે નિષેધ હોવો કોઈ પણ વાતનો ધ હન્ટિંગ ઓફ ધીઝ એન્ડેગ્રન્ટ એનિમલ્સ એટલે એમ કહે છે કે આવા જે લુપ્ત થતી જાતિઓના પ્રાણીઓ છે એના શિકાર ઉપર ભારતમાં સ્ટ્રિક્ટલી મનાઈ ફરમાવવામાં આવી છે છતાંય લોકો કરે છે બરાબર ધેર આર સ્ટીલ ઓકેશનલ જો એમ કે છે કે આટલું બધું છે બરાબર છતાંય ઓકેશનલ એટલે કે ક્યારેક ક્યારેક માણસો શું કરે છે તો ઇન્સિડન્ટ ઓફ પોચિંગ ઇન્સિડન્ટ એટલે કે માણસો છે એ તકનો લાભ લઈને પોચિંગ એટલે કે આ કાળિયારને હરણ એવા પ્રાણીઓને જોવે એટલે એનો શિકાર કરી લે છે પોતાના પોતાને પૈસા કમાવા માટે થઈને એનું માંસને એની સ્કીનને વેચીને ધ નેચરલ હેબિટેડ ઓફ ધ બ્લેકબક ઇઝ ટેકન અવે બાય હેબિટેડ એટલે એનું રહેઠાણ બરાબર એમ કહે છે કે જો બ્લેકબકને કેમાં રહેવું ગમે છે તો ખુલ્લા મેદાનોમાં તો હવે એમ કહે છે કે નેચરલ હેબિટેડ એટલે કે કુદરતે આપેલા જે બધા ખુલ્લા મેદાનો છે બ્લેકબક માટેના એ હવે શું થઈ ગયા છે તો ટેકન અવે એટલે કે છીનવી લેવું કોના દ્વારા છીનવી લેવામાં આવ્યા છે તો બાય હ્યુમન બિંગ્સ એટલે કે મનુષ્યો દ્વારા ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ ઓર બિલ્ડિંગ હાઉસીસ એમ કે છે કે કોના માટે ડોમેસ્ટિકેટેડ એટલે કે પોતાના સ્વાર્થ માટે થઈને એ લોકો શું કરે છે તો આવા ખુલ્લા મેદાનોને બધાને છીનવી અને એના ઉપર શું કરવા માગે છે તો પોતે સરસ મજાની મોટી મોટી બિલ્ડિંગો અને મકાનો ખડકી દે છે એટલે કે બનાવવા લાગે છે લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ એમ કહે છે કે બીજા બધા લાઈક એટલે ગમવું થાય પણ અહીંયા લાઇક એટલે આપણે ના જેવું લેવાનું છે કે ભાઈ બીજા બધા જંગલી પ્રાણીઓની જેમ વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ એની જેમ જ ધ બ્લેકબક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ એટલે કે એના શિકાર ઉપર નિયમ બનાવવામાં આવ્યો છે બરાબર પ્રોટેક્ટ એટલે કે એને રક્ષણ આપવામાં આવ્યું છે નિયમ દ્વારા ઇન ઇન્ડિયા એટલે કે ભારત સરકાર દ્વારા કોના દ્વારા બાય ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ નાઇન્ટીન સેવન્ટી ટુ એટલે કે ઓગણીસો ને બોતેરમાં ભારતીય ગવર્મેન્ટ છે એને સ્ટ્રિક્ટલી લો લગાડી દીધો કાયદો બનાવી નાખ્યો છે બરાબર અને કોને કાળિયારને પ્રોટેક્ટ કરી દીધા છે રક્ષણ આપી દીધું છે અને જો કોઈ કાળિયારનું આવી રીતે શિકાર કરે તો એને જેલમાં પણ જવું પડે કારણ કે હવે કાનૂન બની ગયો છે બરાબર ને એની રિસેન્ટની ઘટના આપણને ખબર છે કે સલમાન ખાન છે એને પોતે ડ્રાઈવિંગ કરતાં કરતાં કાળિયારનું અડફેટે લઈ લીધો હતો બરાબર તો એની ઉપર ઘણા દિવસ સુધી કેસ ચાલેલો હતો એના લીધે કારણ કે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે નાઇન્ટીન સેવન્ટી ટુમાં આ રો લો બનાવેલો છે એટલા માટે હવે જો શું કહે છે કે ભાઈ ફ્રેન્ડ્સ એમ કે છે મિત્રો યુ મસ્ટ હેવ સીન ધ બ્લેકબક ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા એમ કે છે કે તમે લોકો બ્લેકબકને હજી ક્યાં જોઈ શકો છો તો આપણા ભારતીય પોસ્ટ છે બરાબર ને પોસ્ટ વિશે આપણને ખબર છે તો પોસ્ટમાં આપણે ક્યારેક ટપાલ કોઈકને લખવી હોય તો ટપાલ મોકલવા માટે એની ઉપર સ્ટેમ્પ લગાડવો પડે છે એ પોસ્ટલ સ્ટેમ્પ છે એની ઉપર કોનું ચિત્ર જોવા મળે છે તો બ્લેકબક એટલે કે કાળિયારનું ચિત્ર જોવા મળે છે બટ નાવ વિઝિટ સમડે વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક એન્ડ એન્જોય વોચિંગ બ્લેકબક્સ અને એમ કે છે કે હવે ચાલો તમે લોકો એક દિવસ એવો સમય કાઢજો કે તમે વેળાવદરના નેશનલ પાર્કની મુલાકાતે જાઓ બરાબર અને સરસ મજાના બ્લેકબક્સ એટલે કે કાળિયારો છે એક એક સાથે કેટલા બધા તમને ટોળામાં જોવા મળે બરાબર એન્ડ અધર એનિમલ્સ એના સિવાય બીજા પણ ઘણા બધા પ્રાણીઓ જોવા મળશે એન્ડ બર્ડ્સ ઇન નેચરલ સરાઉન્ડિંગ્સ અને એમ કે છે કે તમને સરસ મજાના આજુબાજુના વાતાવરણમાં નેચરલ સરાઉન્ડિંગમાં જુદા જુદા પક્ષીઓ પણ જોવા મળશે બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા પણ બ્લેકબકનું એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને આ બ્લેકબક કયો છે તો મેલ ફિમેલ નથી કારણ કે જો એને સિંગડા પણ ઉપર હોર્ન આપેલા છે એની આંખોની આજુબાજુ સર્કલ છે વ્હાઈટ એના પેટ થી ઉપરનો ભાગ આખો બ્લેક છે નીચે વ્હાઈટ છે બરાબર એટલે સરસ મજાનું આપણે યુનિટ ભણી લીધું છે મિત્રો યુનિટ વન આપણું બ્લેક બકનું પૂરું થઈ ગયું છે બરાબર ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર મહેરબાની કરીને બધા જ સબ્જેક્ટના વિડીયો જોતા રહેજો બાળકો બરાબર કંઈ પણ પ્રશ્ન હોય તો તમે આપણી સ્કૂલની જે સરસ મજાની એપ્લિકેશન બનેલી છે એમાં જ તમે ટીચરને પ્રશ્ન પૂછી શકો છો હોમવર્ક મોકલો એની સાથે અથવા તો તમે યુટ્યુબમાં વિડીયો જોવો છો તો કોમેન્ટમાં પણ લખીને પૂછી શકો છો ઈમેલ પણ કરી શકો છો પણ પહેલી પ્રાયોરિટી સ્કૂલની એપ્લિકેશન થ્રુ કોન્ટેક્ટમાં રહેવાની કરવાની રહેશે તમારે અને મિત્રો ભણતા રહેજો સ્વસ્થ રહેજો અને સુરક્ષિત રહેજો